નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું. આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું. આપણી ચેનલ ઉપર ધોરણ 3-8ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે. તો આ અસાઇનમેન્ટ અને પેપરની PDF મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો, જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિડીયો અને PDFની લિંક મળતી રહે વોટ્સઅપ પર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. કુલ ગુણ છે 80 અને જે તારીખ 20/4/2024ના રોજ લેવાવાની છે. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો, જેમના ગુણ 6. નંબર 1. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી નીચેનામાંથી ક્યાં નામે ઓળખાય છે? તો જવાબ આવશે સંયોગી ભૂમિ. નંબર 2. એક ભૂમિ સ્વરૂપ 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે, તો તેનો નીચેનામાંથી શેમાં સમાવેશ થાય છે? ઉચ્ચ પ્રદેશ. નંબર 3. હિમાલય એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? ગેડ પર્વત. નંબર 4. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? ટાપુ. નંબર 5. આ રૂટ સંજ્ઞા છે કઈ છે? તો કે રેલમાર્ગ. નંબર 6. રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે? વાદળી. પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો, જેમના ગુણ છે 4. નંબર 1. ચાર મુખ્ય અને મધ્યવર્તી દિશાઓ કઈ કઈ છે? તો ચાર મુખ્ય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને ખૂણાઓ ઈશા, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. ત્યાર પછી નંબર 2. નકશાના મુખ્ય અંગો જણાવે પ્રમાણમાં વિશે લખો, જે તમને અહીં બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. તેમનો જવાબ અહીં તમને આપેલો છે અને પ્રમાણમાં પણ આપેલું છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના ઉત્તર લખો, જેમના ગુણ છે 10. નંબર 1. જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તેમનો જવાબ અહીં આપેલો છે. નંબર 2. ભારતની ઉનાળાની ઋતુ વિશે 3-4 વાક્યોમાં જણાવો. ત્યાર પછી નંબર 3. આપણા દેશના જંગલોમાં ક્યાં ક્યાં વન્યજીવો વસે છે? તો કે આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરે વન્યજીવો વસે છે. નંબર 4. પર્વત અને ઉચ્ચ પ્રદેશ વચ્ચેનો તફાવત જણાવો. નંબર 5. મેદાનોનું મહત્વ જણાવો. ત્યાર પછી પ્રશ્ન 4. મને ઓળખો, જેમના ગુણ 6. નંબર 1. હું સ્થાનિક સ્વરાજ્યનું નાનામાં નાનું એકમ છું, ગ્રામ પંચાયત. નંબર 2. હું તાલુકા કક્ષાનો વહીવટી અધિકારી છું, મામલતદાર. નંબર 3. હું ગામની ધારાસભા જેવી છું, ગ્રામસભા. નંબર 4. હું હાલના સુરત શહેરના મેયર છું, દક્ષેશ માવાણી. નંબર 5. હું ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરવાનું કામ કરું છું, તલાટી કમ મંત્રી. નંબર 6. મારી રચના સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં થાય છે, નગરપાલિકા. બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જેમના ગુણ છે 4. નંબર 1. ગ્રામ પંચાયતના કાર્યો જણાવો, તેમનો જવાબ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2. પંચાયતી રાજના 3 સ્તરો આકૃતિ દોરી જણાવો, એટલે કે દર્શાવો, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 5. ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. નંબર 1. ગામડામાં મોટે ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે, ખેતી. નંબર 2. ખાલી જગ્યાની ઋતુ દરમિયાન દરિયો ખેડવો જોખમકારક છે, ચોમાસા. નંબર 3. ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે, શહેર. નંબર 4. દરિયામાં હવે ખાલી જગ્યાના કારણે માછલીઓ ઓછી જોવા મળે છે, પ્રદૂષણ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 5. બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જેમના ગુણ 6. નંબર 1. તમને રોડ ઉપર ક્યાં ક્યાં રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે? નંબર 2. દરિયાને ચોખ્ખો રાખવા તમે શું કરી શકો તેમ છો? નંબર 3. તમારા વિસ્તારમાં થતા ખેતીના પાકો જણાવો.
પ્રશ્ન 6 અ, નીચેના દરેક વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમના ગુણ 4. નંબર 1, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ખોટું. નંબર 2, મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા. ખોટું. નંબર 3, બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે. ખરું. નંબર 4, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ પાલી ભાષામાં આપ્યો. ખોટું. ત્યાર પછી જોઈએ બ, ટૂંકનો લખો, જેમના ગુણ 3. નંબર 1, ગૌતમ બુદ્ધ. તો તેમની ટૂંકનો અહીં આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 7, અ બંધ બેસતા જોડકા રચો, જેમના ગુણ 4. નંબર 1, અર્થશાસ્ત્ર, તો આચાર્ય વિષ્ણુગુપ્ત. નંબર 2, ઇન્ડિકા મેગસ્થનીસ. નંબર 3, ખેતી વિભાગ સીતાધ્યક્ષ. નંબર 4, ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક. ત્યાર પછી બ, એક એક વાક્યમાં ઉત્તર આપો, જેમના ગુણ 4. નંબર 1, કયું યુદ્ધ યશકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું? તો કલિંગનું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. નંબર 2, ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો છે. નંબર 3, વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટુ રોડ ક્યાં નામે ઓળખાય છે? તો વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટુંગ રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. નંબર 4, બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર અશોકની ક્યાંના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરવામાં આવી હતી? બિંદુસારના શાસક કાળમાં રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પ્રશ્ન 8, અ નીચે આપેલા વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો, જેમના ગુણ 4. વિદેશી પ્રવાસી, તો ફાહિયાન યુ અને સ્વાગ. વૈજ્ઞાનિક, તો આર્યભટ્ટ અને વરા મિહિર. ત્યાર પછી જોઈએ બ, ટૂંકમાં ઉત્તર આપો, જેમના ગુણ 6. નંબર 1, ગુપ્ત યુગની શાસન વ્યવસ્થાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી હતી? ક્યાં ક્યાં. નંબર 2, ગુપ્ત શાસનમાં ક્યાં ક્યાં ધર્મોનો વિકાસ થયો હતો? નંબર 3, ગુપ્ત યુગમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો. ધોરણ 3-8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત 20 રૂપિયા, ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત 20 રૂપિયા. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 7746222254. બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત 35 રૂપિયા. પ્રશ્ન 9, અ નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ પર છેકો મારી વિધાન સાચું બનાવી લખો, જેમના ગુણ 4. નંબર 1, ઉપનિષદોની સંખ્યા 801 કે 108 છે? તો 108 છે, 801 ઉપર છેકો. નંબર 2, નાલંદા વિદ્યાપીઠ બિહાર કે બંગાળ રાજ્યમાં આવેલી છે? તો કે બિહાર, બંગાળ ઉપર છેકો. નંબર 3, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલ્ચી મેક્સથનીસ ટોલેમી ખૂબ અગત્યના હતા? તો ટોલેમી ઉપર છેકો. નંબર 4, નાના ગુંબજ આકારનું સ્થાપત્ય એટલે ચૈત્ય કે સ્તૂપ કહેવાય? તો સ્તૂપ, ચૈત્ય ઉપર છેકો. બ, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો, જેમના ગુણ 6. નંબર 1, પ્રાચીન ભારતની ચિત્રકલા વિશે જણાવો, જે જવાબ અહીં આપેલો છે. નંબર 2, વૈદિક સાહિત્ય વિશે જણાવો. ત્યાર પછી પ્રશ્ન 10, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો, જેમના ગુણ છે 5. જે તમે અહીં વિગતો દર્શાવેલી છે, જે તમે જોઈ શકો છો. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો. ફરી આપણે મળીશું ધોરણ 6ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના બીજા પેપરના સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને આ પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે.